આ સેક્શનની અંદર આદેશની રીત જે છે એના દાખલાઓ જોયા. હવે આદેશની રીતના જે સિમ્પલ દાખલાઓ હતા એ આપણા પતી ગયેલા. આજે થોડા ટફ દાખલાઓ જોઈશું. હવે આજે ટફ દાખલાઓ છે એ 3 માર્ક્સની અંદર પૂછાઈ શકે. આદેશની રીતના જે આજે ટફ દાખલાઓ આજે ચલાવીએ છીએ, આજે લગભગ 3 કે 4 દાખલાઓ આવશે. એ 3 કે 4 દાખલાઓ છે એ તમારા મોસ્ટ આઈએમપી છે અને બધાની અંદર થોડીક થોડીક મેથડ બદલાશે. હવે અત્યાર સુધી મેં જે દાખલાઓ જોયા બધાના એના પરથી મને એવું લાગ્યું તમારે 10માની જે રીત છે એ કમ્પ્લીટ ફાવે. કે ભાઈ પહેલા સમીકરણ નંબર 1 આપો, સમીકરણ નંબર 2 આપો, ત્યાર પછી એક્સ ને સૂત્રનો કરતા બનાવો અથવા તો વાય ને સૂત્રનો કરતા બનાવો. ત્યાર પછી જે સાદું રૂપ આપવાનું આવે છે એમાં તમારે તકલીફ પડે છે. હવે સાદું રૂપ વાળી જે બધી મેથડ છે એ બધી 7, 8, 9 ની અંદર આવે એટલે એની અંદર માંથી કશું થાય નહીં. એટલે દરેકને કહું છું પ્રેક્ટિસ સૌથી વધારે કરજો. જો પ્રેક્ટિસ નહીં કરેલી હોય તો આગળના 2 સ્ટેપ આવડશે પછી સાદું રૂપથી તમને તકલીફ પડશે. એટલે મહેરબાની કરીને પ્રેક્ટિસ કમ્પ્લીટલી કરજો. ચલો દાખલો આગળ આપો. એક્ઝામ્પલ નંબર જે આવ્યા હોય આપણે લખો S માઇનસ T. S માઇનસ T બરાબર 3. S માઇનસ T બરાબર 3. અલ્પવિરામ S ના છેદમાં 3 પ્લસ T ના છેદમાં 2. S ના છેદમાં 3 પ્લસ T ના છેદમાં 2 બરાબર 6. બરાબર 6 નો ઉકેલ. નો ઉકેલ આદેશની રીતે. નો ઉકેલ આદેશની રીતે શોધો. નો ઉકેલ આદેશની રીતે શોધો. ચલો હવે ધ્યાન આપો આ દાખલાની અંદર ફર્ક શું પડ્યો એ સમજો. અત્યાર સુધીના જેટલા બી દાખલાઓ હતા એમાં આપણને ચલ તરીકે x અને y આપતા હતા. કે દાખલા તરીકે 2x + 3y બરાબર 4, 4x + 5y બરાબર 6. એટલે કે જેટલા બી આપણી રકમ હતી એ બધી રકમની અંદર આપણને ચલ તરીકે x અને y આપતા હતા. એટલે પહેલો ચલ આપણો x હતો તો અને બીજો ચલ આપણો y હતો તો. અહીંયા એમણે કન્વર્ટ શું કર્યો, અહીંયા એમણે ચેન્જ શું કર્યો તો x ની જગ્યાએ આપણને આપી દીધો s. x જે છે એની જગ્યાએ આપણને આપી દીધો s અને y છે એના બદલે આપી દીધો આપણને t. કોઈ હજુ એને ચેન્જ કરવા ચાહે તો x અને y ના બદલે a અને b આપી દે, c અને d આપી દે. ઇન શોર્ટ અંગ્રેજીના જેટલા પણ મૂળાક્ષર છે એમાંથી તમને કોઈ પણ એક મૂળાક્ષર આપી દે. અહીંયા એને ફાવે તો આલ્ફા અને બીટા પણ આપી શકે, આપણે એનાથી નહીં ગભરાવવાનું. એ તો ચલ છે, આપણે એની કિંમત શોધવાની છે. એ x y z a b c d આલ્ફા બીટા ગામા ગમે તે હોય એનાથી આપણે કોઈ મગજ મારી નહીં. આપણે મેઇન શું કરવાનું છે કે આપણે ચલ એક તરફ કરવાના અને બીજી તરફ અચળ લઈ જવાનું અને પછી એના પરથી ચલની કિંમત શોધી નાખવાની. તો આની અંદર જો પહેલું સમીકરણ જે છે એની અંદર આપણને પ્રોબ્લેમ નહીં થાય. પહેલું સમીકરણ છે એના તો સીધે સીધું જ આપી દેવાશે કે ચલ એક સાઈડ તો s - t બરાબર અચળ બીજી સાઈડ તો એને આપી દેવાશે. પણ સમીકરણ નંબર 2 ની અંદર જુઓ છેદમાં અહીંયા 3 છે અને અહીંયા છેદમાં 2 છે. એટલે કે s ના છેદમાં 3 છે અને t ના છેદમાં 2 છે. પણ આપણે છેદ જોઈએ નહીં, આપણે તો સિમ્પલ ફોર્મ જોઈએ કે 2s 3s 4s 5s. છેદની અંદર આપણે કશું જોઈએ નહીં. હવે એક વસ્તુ યાદ રાખજો, જ્યારે પણ તમે જ્યાં પણ અટકો ત્યાર પહેલો વિચાર ચોકડી ગુણાકારનો આવવો જોઈએ. આ મગજમાં ફિટ કરો આખું. જ્યાં સુધી તમે ગણિત ભણશો ત્યાં સુધી આ વસ્તુ યાદ રાખજો, જ્યાં તમે સાદા રૂપમાં અટકો ત્યાં તમારે માઇન્ડમાં એક જ વસ્તુ લાવવાની કે હવે મારે ચોકડી ગુણાકાર કરવાનો છે. આ માઇન્ડમાં લઈ લો ખાલી, બસ બીજી કોઈ જ મગજમારી નહીં કરવાની. પહેલું સમીકરણ આપણને ઈઝીલી મળી ગઈ, s - t = 3. ઓકે ડન. સમીકરણ નંબર 1, ઇક્વેશન નંબર 1 આપી દીધું. બીજા સમીકરણને આપણે ડાયરેક્ટ નહીં લખી શકીએ,
કેમ નહીં લખી શકીએ? કારણ કે આપણને છેદમાં 3 છે ને છેદમાં 2, પણ મારે છેદ જોઈતો જ નથી. તો છેદ નથી જોઈતો, તો હવે શું કરીશું? આપણે અટક્યા ને જ્યાં અટકો ત્યાં ચોપડી ગુણાકાર, એટલે ચોપડી ગુણાકાર તો 2 અને s નો ગુણાકાર તો 2s થઈ જશે, t અને 3 નો ગુણાકાર તો 3t થઈ જશે, અને છેદમાં આ બંનેનો ગુણાકાર તો 3 2 6, એટલે શું લખાશે? 2s વત્તા 3t આખાના છેદમાં 3 2 6 બરાબર 6. ફરી 6 ને આ સાઈડ લઈ જશો એટલે 6 6 36 થઈ જશે, અને એને આપણે આપવાનું સમીકરણ નંબર 2. ચલો કરીએ સમીકરણ 1 ડાયરેક્ટ આપી દઉં. ચલો s માઈનસ t બરાબર 3, s માઈનસ t બરાબર 3, એને સમીકરણ નંબર 1, ઇક્વેશન નંબર 1. ચલો ત્યાર પછી જે આપેલું છે લખો, s ના છેદમાં 3 પ્લસ t ના છેદમાં 2 બરાબર 6. s ના છેદમાં 3 પ્લસ t ના છેદમાં 2 બરાબર 6 અટક્યા અહીં. તો હવે શું કરું? ચોપડી ગુણાકાર 2 ગુણ્યા s અને t નો ગુણાકાર 3 સાથે, એટલે લખો માટે 2s પ્લસ 3 ગુણ્યા t એટલે 3t. ફરીથી સમજો, 2 ગુણ્યા s એટલે 2s પ્લસ તો પ્લસ 3 ગુણ્યા t તો 3t આખાના છેદમાં 3 2 6 આખાના છેદમાં 3 2 6 બરાબર 6 બરાબર 6. હવે અહીંયા એક વસ્તુ સમજી લો, માની લો તમારી જોડે આવું છે 4 માઈનસ 3x છેદમાં 2 આવું છે માની લો, તો અહીંયા 2 અને 4 નો છેદ ના આવડે, આ સમજો કમ્પ્લીટ, 2 અને 4 નો છેદ ના આવડે, આ આપણી જોડે આખી સંખ્યા છે, આખી સંખ્યાને 2 વડે ભગાય, 4 એકલાને 2 વડે ના ભગાય. અહીંયા દાખલા તરીકે એવું છે કે 2s પ્લસ 3t છેદમાં 6, તો કોઈ આવું ના કરી શકે, 3 2 6 અને 3 3 કેન્સલ, એવું ના થાય. આ વસ્તુ સમજો, કમ્પ્લીટ સમજો, આ આપણી જોડે આખી કિંમત છે, આખી કિંમતને 6 વડે ભાગવાનું છે, એટલે આનો ભાગાકાર અલગ અલગ ના કરી શકે. જેવી રીતે આપણે અલગ અલગ કરીએ ને કે 2 નો આની સાથે કરો, પછી અહીંયા 6 હોય તો 2 વડે ભગાવવાનું, તો એવી રીતે ના થઈ શકે, એટલે ધ્યાન આપજો. આ વસ્તુ અલગ અલગ વસ્તુ કરવાની, તમે અહીંયાથી અલગ અલગ લો કે 2s 2 નો 6 વડે ગુણાકાર નોટ પોસિબલ, આ વસ્તુ પોસિબલ નથી, એટલે મહેરબાની કરીને આની અંદર ધ્યાન આપજો. સાધરૂપમાં આમાં પ્રોબ્લેમ થાય છે બધાને, એટલે અહીંયા ધ્યાન આપજો. ચલો હવે શું કરીશ, તો આખો 6 છે એને ઉઠાઈને આ સાઈડ, તો 6 ગુણ્યા 6 36, એટલે બીજું સમીકરણ પણ મળી જશે માટે 2s પ્લસ 3t 6 6 36 સમીકરણ નંબર 2. 6 ને આ સાઈડ લઈ ગયો 6 6 36 સમીકરણ નંબર 2. ચલો સમીકરણ 1 અને સમીકરણ નંબર 2 બે મળી ગયા, એટલે આપણું પહેલું સ્ટેપ પૂરું થઈ ગયું. ચલો સ્ટેપ નંબર 2, આદેશની રીતમાં સ્ટેપ નંબર 2 ની અંદર શું કરવાનું? તો આપણને જે સહેલું ઇક્વેશન લાગે, સહેલું ઇક્વેશન લો, તો જુઓ આ બંનેમાંથી હવે આપણું માઇન્ડ શું કહેશે, પહેલું ઇક્વેશન ઈઝી છે કે બીજું ઇક્વેશન? મગજમાં વિચારો, પહેલું ઇક્વેશન ઈઝી છે કે બીજું ઇક્વેશન? નંબર 1 જે છે એ ઈઝી છે, તો જે ઈઝી હોય એ લખો, s માઇનસ t બરાબર 3, s માઇનસ t બરાબર 3. હવે પછી ફરી વિચાર કે s ને સૂત્રોનો કરતા બનાવું તો ઈઝી પડશે કે t ને સૂત્રોનો કરતા બનાવું તો ઈઝી પડે? તમને જે ફાવે, અહીંયા હું s ને સૂત્રોનો કરતા બનાવું છું તો માઇનસ t જે છે એ આ સાઈડ જશે, માટે s બરાબર 3 પ્લસ t, માઇનસ t આ સાઈડ ગઈ એટલે પ્લસ થશે, એટલે s બરાબર 3 પ્લસ t, એને બોક્સ બનાવી. ચલો બોક્સની કિંમત ક્યાં મૂકવાની? અઘરા સમીકરણમાં, અઘરું સમીકરણ, ત્રીજું સ્ટેપ લખો, અઘરું સમીકરણ 2s પ્લસ 3t બરાબર 36, 2s
પ્લસ 3t બરાબર 36 માટે 2 ગુણ્યા s ની કિંમત પણ મળી ગઈ છે 3 પ્લસ t પ્લસ 3t એમના એમ બરાબર 36 કશું કર્યું નથી મેં s ની કિંમત ખાલી મૂકી 3 t ચલો હવે કૌંસ છૂટો કરો 3 2 6 માટે 3 2 6 પ્લસ 2 ગુણ્યા t તો 2t 2 ગુણ્યા t 2t પ્લસ 3t બરાબર 36 ચલો આગળ સાધુ 3t 2t તો 3 ને 2 5t માટે 5t 6 બરાબર 36 5t 6 બરાબર 36 ચલો 6 ને આ સાઈડ લઈ જાઓ એટલે બાદબાકી થશે માટે 5t 36 માંથી 6 જાય તો 30 36 માંથી 6 જાય તો 30 માટે t ને સૂત્રનો ફટા બનાવો એટલે 30 ના છેદમાં 5 30 ના છેદમાં 5 6 વડે છેદ થશે 5 6 30 માટે t બરાબર 6